હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ભાગની અંદર ધોરણ દસની અંદર ગણિતમાં આપણે જે અગાઉ દાખલા આપણે એક પોઈન્ટ બેના ગણી નાખીએ હવે આપણે એક પોઈન્ટ ત્રણ આધારિત એટલે કે સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈએ નવમું ઉદાહરણ સાબિત કરો કે અંડારૂટ ત્રણ એ અસમય સંખ્યા છે અહીંયા આપણને એવું કીધું છે કે અસમય એવું સાબિત કરવાનું છે હવે આપણે શું કરવાનું છે તો સૌપ્રથમ આપણે આવી રીતના આપણે ગણતા જઈએ કે અંડર ત્રણ બરાબર આપણે શું કરી લઈએ ધારી લઈએ રકમ કોઈ પણ એટલે કે એ છેદમાં બી બરાબર એવી રકમ આપણે લઈ લઈએ હવે આ બી છે અહીંયા આપણે શું થશે ગુણાકાર આ બાજુ જશે એટલે શું થઈ ગયું આપણે જવાબ અંડરુડ ત્રણ બી બરાબર એ હવે બંને બાજુ વર્ગ કરતા હં જો આ બાજુ વર્ગ કરી તો આવું થશે આ બાજુ પણ આપણે વર્ગ કરીએ હવે અંડરવૂડનો વર્ગ કરી તો ખાલી અંડરવૂડ આપણે શું થઈ જાય દૂર થઈ જશે અને બી આપણીનો વર્ગ લાગે એટલે ત્રણ બીનો વર્ગ બરાબર એનો વર્ગ બરાબર છે હા શું કરવાનું છે આ ત્રણ આપણે છેદમાં જતા રહેશે એટલે ભાગાકારમાં જાય એટલે કે ત્રણ છેદમાં ગયા એટલે બી વર્ગ બરાબર એ વર્ગ છેદમાં ત્રણ જ્યાં એ વર્ગ એ ત્રણ વડે શું થાય છે આપણે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ તો આપણે આ પ્રમાણે અનુસાર એ ત્રણ વડે વિભાજ્ય છે આથી આપણે કોઈપણ પૂર્ણાંક સી માટે એ બરાબર ત્રણ સી છે એવું આપણે લખી શકીએ આપણે એવું લઈ લેવાનું છે એટલે કે કોઈપણ પૂર્ણાંક સી માટે એ બરાબર ત્રણ સી છે જો અહીં ત્રણ ટકા માપીએ તો આપણે અહીં ત્રણ સી લેવું પડે છે હવે એ વર્ગ એટલે કે આપણે સૌ પ્રથમ શું લેવાનું કે એ બરાબર ત્રણ સી હવે બંને બાજુ પાછો વર્ગ કરીએ તો આ જો અહીંયા વર્ગ આપણે કરી દઈએ બરાબર એ વર્ગ બરાબર ત્રણ સીનો વર્ગ એટલે એ વર્ગ બરાબર વર્ગ થશે નવ બરાબર આ રકમ આપણને એની મળી ગઈ હવે એ વર્ગની રકમ મારી પાસે છે જ બરાબર એ વર્ગની રકમ શું છે જો આપણી પાસે આ છે આ કોષ્ટક એ આપણે અહીંયા શું કરી દેવાની એપ્લાય કરી દેવાની એટલે એ વર્ગ બરાબર મારી પાસે શું છે આપણી આગળ ત્રણ બીનો વર્ગ જે હું અહીંયા શું કરી દઉં છું આપણે એને એપ્લાય આપણે કરી દેવાની છે એટલે કે જો આપણે હું રકમ અહીંયા આપણે મૂકી દઉં એટલે થઈ ગયો આપણે કે ત્રણ બી વર્ગ બરાબર નવ સીનો વર્ગ હવે ત્રણ આપણે શું જશે એના છેદમાં જશે ભાગાકારમાં એટલે ભાગાકાર કરીએ બરાબર તો નવ છેદમાં ત્રણ તો ત્રણ તેરીને નવ એટલે ખાલી શું વધે છે ત્રણ સીનો વર્ગ એટલે બી વર્ગ બરાબર ત્રણ વર્ગ હવે આ ત્રણ છે એ પાછા છેદમાં જશે એટલે શું થઈ ગયું આપણે બી વર્ગ છેદમાં ત્રણ બરાબર વર્ગ જે બી એ ત્રણ વડે પણ શું છે આપણે વિભાજ્ય રકમ આપણે થાય છે બરોબર છે એટલે બી પણ ત્રણ વડે શું થાય છે વિભાજ્ય આથી એ અને બી બંનેનો સામાન્ય અવયવ આપને કયો મળે છે ત્રણ મળે છે આથી એ અને બી સિવાય એટલે કે એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી ધારો કે એનો વિરાભા વિરાધાસ મળે છે એટલે કે અંડરોળ ત્રણ એ આપણી કેવી છે જે આપણે ધારણા કરી હતી એ આપણે કેવી છે વિરોધાભાસ મળે છે એકબીજાનો વિરોધ મળે છે જેમ કે બી બરાબરે ત્રણ મળ્યા અને એ બરાબર પણ આપણને ત્રણ મળે છે આથી આપણે કહી શકાય કે ત્રણ છે એ કેવી છે અસમય સંખ્યા આપણે મળે છે એવું આપણે એની અંદર આપણે કહી શકીએ છીએ બરાબર તો આ દાખલાની અંદર તમને અહીંયા જો રકમ અંડરુળ ત્રણની જગ્યાએ બીજી પણ હોઈ શકે અસમય સંખ્યા બધી તમને આપશે જેમ કે આપણે ત્રણની જગ્યાએ પાંચ પણ હોઈ શકે અંડરવૂડની અંદર સાત પણ હોઈ શકે અંડરવૂડની અંદર પી પણ હોઈ શકે અંડરવૂડની અંદર ક્યુ પણ હોઈ શકે એટલે કોઈ પણ રકમ તમારે હોય તો આપણે રીત કઈ રાખવાની છે આ બધામાં એક સેમ રીત આપણે રાખવાની છે બરાબર આ જ પદ્ધતિ સર આપણે શું કરવાનો દાખલો એનો ગણતું જવાનું એટલે તરત જ આપણને જવાબ એનો મળી જશે હવે ઉદાહરણ દસ જોઈએ દર્શાવો કે પાંચ માઇનસ અઢરૂર ત્રણ અસમય સંખ્યા છે એવું આપણે કીધું છે તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે આ કેવી છે સમય છે એવું આપણે ધારી લઈએ તો આની અંદર પણ આપણે જો આવી જ રીતના કે જે રકમ હતી આપણે બરાબર પાંચ માઇનસ અંડળ ત્રણ બરાબર એ છેદમાં બી આપણે લઈ લીધું હવે પાંચ મેં શું કર્યું બરાબરની આ બાજુ લઈ લીધા તો એ બ આવથી પાંચ પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે આ રકમ અહીંયા મેં માઈનસ લઈ લીધી હવે આ જે માઇનસ નિશાની હતી એ બરાબરની ઊલી બાજુ આપણે એટલે કે આ બાજુ આપણે દઈએ તો એની નિશાની બદલાઈ જાય જેમ કે આ પ્લસ હતી આ રકમ અહીંયા તો એ કેવી થઈ જાય અહીંયા જુઓ તો માઇનસ રકમ થઈ જાય છે અને આ માઇનસ હતી તો એ કેવી થઈ જાય છે પ્લસ થઈ જાય છે એટલે અંડર ત્રણ બરાબર બરાબર માઇનસ એના છેદમાં બી વધતા પાંચ એવું આપણે અહીંયા થઈ ગયું એટલે એને આપણે આવી રીતના પણ લખી શકાય છે બરાબર જેમ કે પ્લસ આપણે પહેલાં લખી શકાય માઇનસ પછી લખી શકાય બેમાંથી કોઈ પણ આપણે એવું કરી શકીએ હવે આપણે શું કરવાનું છે તો કે આ બી છે આ પાંચ આવે ગુણાકારમાં લઈ જવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં તો શું થઈ ગયું જો આપણે અહીંથી નીચેથી ઉપર જાય ગુણાકારમાં તો પાંચ બી ઓછા એ છેદમાં બી આવી એક રકમ આપણને મળી ગઈ હવે આપણને ખબર જ છે કે પાંચ માઇનસ એ બાય બી એ સમય સંખ્યા મળે છે બરાબર આપણે એવું કહી શકીએ છીએ આથી અંડરુડ ત્રણ એ સમય છે તે હકીકતનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે અહીં આપણે પાંચ માઇનસ અંડરવૂડ ત્રણ આપેલું છે જે સમય સંખ્યા છે આપણે ધારેલી જે અધા ધારણા કેવી થાય છે અસત્ય થાય છે બરાબર આથી જે આપણે પાંચ માઇનસ અંડરુડ ત્રણ છે એ કેવી છે અસમય સંખ્યા કહી શકાય કારણ કે અંડર ત્રણ પછી અંડર પાંચ પછી અંડર સાત બરાબર આવી બધી જે રકમ છે એ બધી કેવી છે અસમય સંખ્યા છે પણ જેમ કે હજુ આપણે અંડર ચાર હોય તો એનું વર્ગમૂળ આપણે નીકળી જાય તો બે એ સમય સંખ્યા આપણે કહેવાય પરંતુ જે આવી અંડર રૂટ ત્રણ પાંચ સાત બરાબર એ બધી રકમ જે છે આપણે કેવી કહેવા છે અસમય છે એટલે આપણી એ સાબિત થઈ જાય છે હવે ઉદાહરણ જોઈએ અગિયાર દર્શાવો કે ત્રણ અંડર બે અસમય છે પેલા આપણે ધારી લેવાનું કે એ સમય છે આપણે એ જ પદ્ધતિથી આપણે શું કરી લીધું અંડરરૂટ ત્રણ બરાબર એ છેદમાં બી આ બી અહીં ગુણાકારમાં જશે એટલે આપણે એ રકમ બની ગઈ હવે આ આખી રકમ એટલે કે ત્રણ છે એ ત્રણને મારે નીચે આ બાજુ લઈ જવાનું છે બરાબર એના છેદમાં કરીને નાખું પદ આપણે જે છે તો શું મળી ગયું આપણે એટલે ટૂંકમાં આપણે સીધું અહીંથી નથી કરી શકાય કે આ જે અંડર ત્રણ જે હતા એ આપણે છેદમાં આપણે અહીંયા જવા દઈએ એમ તો અંડર રોટ બે બરાબર એના છેદમાં ત્રણ બે આપણને મળી ગયું જે આપણે શું છે સમય સંખ્યા છે માટે આ જે રકમ આપણને મળી એમાં અંડર રોટ બે આપણે સમય છે પણ અંડર બે એ સમય આપણને શું થઈ જાય મળી જાય આથી એકબીજાના અંડર બે અસમય છે આથી વિરોધાભાસ એનો ઊભો થાય છે માટે અંડર રોડ ત્રણ એટલે કે ત્રણ અંડર રૂટ બે કેવું છે અસમય સંખ્યા છે કારણ કે બે સંખ્યાનું વર્ગમૂળ આપણે નથી નીકળતું આથી આ જે સંખ્યા કેવી કહી શકાય અસમય સંખ્યા કહેવાય એટલે કે અંડર બે પછી અંડર રૂટ ત્રણ અંડર પાંચ આ બધી જે સમય સંખ્યા આપણે જે છે એ અસમય કહેવામાં આવે એટલે એનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ નહીં બરાબર છે તો આ ઉદાહરણ આપણે જે હતા એ ત્રણ દાખલાઓ હતા એના આધારેથી જ હવે બાકીના જે દાખલાઓ છે આપણે ગણવાના થશે એકદમ ઈજી દાખલાઓ છે